सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखद महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 39મું ચાલે છે. હવે તો પરીક્ષિત તો એક થઈ ગયો રોજનો, કોઈ આવે કે ના આવે કેમ. ગઢડા અંત્ય પ્રકરણનું 39મું વચનામૃત ચાલે છે. આમ તો બે થયા, એક જુવાન એક વૃદ્ધ. ઘનશ્યામભાઈ સારું કર્યું દર્શને આવી ગયા. અઠવાડિયામાં એક દિવસ તો રાખો જ ઓછામાં ઓછો, ઓછામાં ઓછો. હવે તમે રહેવા જાઓ છો ને. ગઢડા અંત્યનું 39મું વચનામૃત છે. ભગવાન શ્રીહરિ આ વચનામૃતમાં એમ કહે છે, અહમ અને મમત્વરૂપી માયાને ટાળવી, નિત્ય ભગવાન પાસે ચાર વરદાન માગવા, અહમ અને મમત્વરૂપી માયા થકી મારી રક્ષા કરજો, તમારા વિશે પ્રીતિ થજો, માયાને તર્યા હોય અને તમારા વિશે પ્રીતિવાળા હોય એવા સાધુનો સંગ દેજો અને એવા સાધુમાં હેત અને મમત્વ થજો. ત્યાર પછીથી મહારાજે ગઈકાલે એ વાત કરી કે ભગવાનનો ભક્ત હોય એને કાં તો આત્મનિષ્ઠાનું બળ અને ભગવાનના મહાત્મ્યનું બળ અવશ્ય જોઈએ. એમાં આત્મનિષ્ઠાનું બળ એટલા માટે જોઈએ, આત્મનિષ્ઠાનું પ્રથમ પગથિયું છે આ શરીરથી હું જુદો છું. ત્યાં આત્મનિષ્ઠાની શરૂઆત થાય છે. આત્મનિષ્ઠા જો ન હોય તો શ્રીજી મહારાજ કહે છે કે સાધુ ભેગા રહેતા હોઈએ બોલાચાલી થાય, રોકટોક થાય, લેવા દેવાનું થાય, કોઈવાર ઈર્ષા માન ક્રોધ લોભ આદિક દોષની પ્રવૃત્તિ થાય. ત્યારે જો પોતાને આત્મા ન માનતા હોઈએ તો સાધુનો અવગુણ આવે અને એને કરીને જીવનું અતિ ભૂંડું થાય, જે ગઈકાલે આપણે ઘણા બધા દ્રષ્ટાંતોથી સમજ્યા હતા. હવે એ જ આત્મનિષ્ઠાની જરૂર આગળ બીજી કઈ બાબતે છે એ મહારાજ કહે છે. શા માટે આત્મનિષ્ઠાનું બળ ભગવાનના ભક્તને જોઈએ? ઓપ્શન નથી મૂક્યો કે ભગવાનના મહાત્મ્યનું બળ અથવા આત્મનિષ્ઠાનું બળ, એમ ના કીધું. આત્મનિષ્ઠાનું બળ અને ભગવાનના મહાત્મ્યનું બળ, એમાં સૌ પ્રથમ આત્મનિષ્ઠાના બળની વાત કરે છે. કારણ કે આત્મનિષ્ઠાનું બળ હોય તો ભગવાનનું મહાત્મ્ય ટકે, આત્મનિષ્ઠાનું બળ ના હોય તો વિપરીત પરિસ્થિતિમાં ભગવાનનું બળ ના ટકે. હવે જો બીજો પોઈન્ટ આવે છે આત્મનિષ્ઠા બાબતનો. સ્વામિનારાયણ હરે. અને ગઈકાલનું થોડું વાંચું. અને જો આત્મા પોતાને ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે, તેમાંથી એનું બહુ ભૂંડું થાય, આટલું આપણે વાંચ્યું હતું આગળ. માટે પોતાના દેહથી પૃથક આત્મા જાણવો, અને આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, કોઈ એની જાત નથી,
ના તો નથી, એવો છે. અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે અને જાન પણ યુક્ત છે. અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યના કિરણ તે તો જળ છે, કેમ જે તેને આંગળી અડાડીએ તો ખસે નહીં, અને કીડી હોય તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે. તમે વિચારો મહારાજ નાના નાના દ્રષ્ટાંતો દ્વારા કેટલા મોટા સિદ્ધાંતો ગોતે છે. કીડીને આંગળી અડાડો તો અવળી ચાલે, એનો અર્થ શ્રીજી મહારાજનું પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ એટલે આપણા જેવાને જોયા હોય ને, નાના હોય ત્યારે શું કરે, કીડી એના રસ્તે આલી જતી હોય તો એ વચ્ચે હાથ નાખે, આપણે બધાએ નાખેલો હશે. મકોડો એના રસ્તે આલ્યો જતો હોય તો આમથી આમ એને ઠેબુ મારે. માણસની ટેવ કેવી બોલો, કોઈક વંદો નીકળ્યો હોય, જીવડું નીકળ્યું હોય, એના રસ્તે આલ્યું જાય છે, પણ તોય એને એનો રસ્તો બદલાવવા માટે મહેનત કરે. આ માણસનું કામ છે. કીડી હોય તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે, માટે આત્મા તે જાન પણ યુક્ત છે. અને એને સૂર્ય અગ્નિ જેવો કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે માટે કહીએ છીએ. અને એ આત્મા અનેક યોનીને પામ્યો છે. મહારાજ આત્માની જ વાત કરે છે. આત્મનિષ્ઠાનું બળ શા માટે જોઈએ તો મહારાજ કે આ જીવને જન્મે છે ત્યારથી એવું મનાઈ જાય છે હું પટેલ છું, હું બ્રાહ્મણ છું, હું કોઈનો બાપ છું, હું કોઈનો દીકરો છું, હું કોઈની પત્ની છું. બહુ અઘરું છે આ. સત્સંગ કેટલા વર્ષથી કરતા હોય ને હરીશભાઈ, 50 વર્ષ સત્સંગમાં નીકળી ગયા હોય ને, પણ જો જે ગામના હોય એ ગામના બે આવીને બેઠા હોય ને તો સીધું શું કે, અમે બધા એક ગામના છીએ. કોઈ દિવસ એવું બોલે કે અમે બધા એક લક્ષના છીએ, અમે બધા ધામમાં જવાના છીએ, અમે બધા મોક્ષ માર્ગના મુસાફરો છીએ એટલે એક છીએ, એવું કોઈ બોલે? સત્સંગની અંદર વચનામૃતની કથા સાંભળે, વર્ષોથી કથા સાંભળતા હોય ને તોય એમ કે એ તો અમારાવાળા છે, અમારી બાજુના છે. વાકડ પ્રદેશના હોય તેને વાકડનું માન હોય, કાનમ પ્રદેશના હોય તેને કાનમનું હોય, સૌરાષ્ટ્રના હોય તેને સૌરાષ્ટ્રનું હોય. કેવી જીવને ઘેડ બેહી ગઈ છે. ચરોતર બાજુનું હોય તો ચરોતરનું હોય, પટેલ હોય તો પટેલ બાબતનું હોય, બ્રાહ્મણ બ્રાહ્મણ બાબતનું હોય. આની પાછળનું કારણ એ છે કે જીવને હું આત્મા છું એ વિચાર દ્રઢ થતો જ નથી. આ વાત અત્યારે કરીએ છીએ એ વાત જેમ પાણીમાં દંડો મારો એટલી વાર નોખું પડ્યું, જેવો ઉપાડ્યો તમારી હું વાત કરીએ. જો ત્યાગીની અંદર એ અનહમજન હોય ને તો ગુરુજી અમને એકવાર એક પ્રસંગ અનામી કીધેલો, સંતોની કથા હાલતી હતી, એટલે ગુરુજી કે જો આપણે સાધુ થયા ને અને આપણા મોક્ષ માર્ગનું જો ભાન ના રહે કે આપણે શાના માટે સાધુ થયા છે, તો પટેલ હોય સાધુ થાય અને પાછો પટલાઈ કરતો થઈ જાય. કે પછી ગુરુજીએ દ્રષ્ટાંત દીધું કે અમારે કે એકવાર એવું દ્રશ્ય જોવાનું થયું કે બે સાધુ વઢી પડ્યા કોઈ જગ્યાએ. ગુરુજી પહેલાં નાના હશે ત્યારે જોયું હશે, બે સાધુ વળી પડે, ઓલો કે એ બહુ બોલતો નહીં કે ખબર છે, ચરોતરના ફલાના ગામનો પટેલ છું કે. ઓલો કે તું કાંઈ બહુ હોશિયારી ના લગાવતો, હું આ ગામનો પટેલ છું. આ હતા શું, કપડાએ કરીને શું હતા, થઈ ગયા શું, કેમ? કારણ કે આ દેહ, હું આત્મા છું એ દ્રઢ થવું બહુ જ અઘરું છે, બહુ અઘરું છે. અને ત્યાગી ના થાય ને તો બહુ ભૂંડો લાગે. તમે ના લાગો તો હજુ થોડું ઘણું હાલ્યું જાય, પણ અમારે જો દ્રઢ ના થાય તો અમે તો બહુ ભૂંડા લાગે. કારણ કે બહુ જગ્યાએ ફસાવાય. આત્મા પોતાની જાતને ના માનો એટલે દેહના સંબંધીને સુખ દુઃખ થાય, એટલે તમને સુખ દુઃખ થાય સીધું. દેહનો સંબંધી દુઃખી હોય, કોઈ સાધુ થઈ ગયો છે, એનો ભાઈ, એનો કાકો, એનો મામો, જે પૂર્વાશ્રમ હોય, કોક દુઃખી થયો એને સમાચાર મળે તે દુઃખી થાય. કેમ? કારણ કે એને હજુ દેહનો સંબંધ સાચો મનાયો છે. પર્વતભાઈને હગો દીકરો ધામમાં જાય તો કાંઈ નથી થતું. આત્મારૂપે વર્તવાવાળા આપણે ભગવાનના ભક્ત છીએ, સંસારના વ્યવહાર કરવાના છે,
પુત્ર પુત્રી આદિકનું પાલન પણ કરવાનું છે, મા બાપની સેવા પણ કરવાની છે, પતિ પત્નીના સંબંધો પણ સાચવવાના છે, તમારા રિલેશનની અંદર લગ્ન પ્રસંગોમાં પણ તમારે જવાનું છે. પરંતુ શાસ્ત્રો એવું નથી કહેતા કે તમે જે હકીકત છે એને ભૂલીને કરો. તમે ગમે તે કરો, તમારું કર્તવ્ય જાણીને કરો. હું તો આત્મા છું, પણ મને આ શરીર મળ્યું છે, આ શરીરનો સંબંધ આ શરીરો સાથે છે, એટલા માટે હું કરું છું. પણ નોખું થવાનું થાય તો મને દુઃખ ના થાય, આત્મારૂપે વર્તો એને દુઃખ ના થાય. મહારાજ કહે છે આગળ, જો સાંભળો એક વાક્ય. અને એ આત્મા અનેક યોનિને પામ્યો છે, અનેક યોનિને પામ્યો છે આત્મા. શું આ આત્માએ આ પૃથ્વી પરની કઈ યોનિમાં નથી ગયો? સ્ત્રી માત્રની જેટલી યોનિઓ છે બધી જગ્યાએ જન્મ લીધા છે. એટલું જ નહીં, શ્રીજી મહારાજ કે પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત, થોડા શબ્દો વાંચું, જુઓ કેટલી યોનિમાં ગયો છે. હવે અમારે સાધુને જ આજ વાતો કરવાની ને, જગતને લાગે કે મારા સાધુ બધું આમ કરે, પણ શું કરે? આ સ્વામિનારાયણે કીધું, જો સાંભળો શું કહે છે મહારાજ, શું કહે છે સાંભળો. અને આ દેહના અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં. ગરડા પ્રથમનું 21મું, આ દેહને પોતાનું સ્વરૂપ, આપણે કોણ છીએ? હમણાં દંડો મારીએ ત્યાં સુધી તો રોજ જુદા ભાઈ, ભેગા થઈ જજો. આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં, અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. રાખવો ખરો સંબંધ, પણ રાખવો ખરો પણ માનવા નહીં. તમે જોજો તમારા સંસારમાં, તમને એવો એવી ખબર હોય કે તમે હગ્ગા ભાઈઓ હો બે ચાર, એમાં તમારે એક ભાઈ અરે બહુ સારું બનતું હોય, લીધે દીધે બધી રીતે વ્યવહાર સારો હોય, અને બીજા બે સાથે તમારે આમ હૃદયથી મેળ ના હોય, પણ તમે શું કરો? ઉપર ઉપરથી રાખો, પણ અંદરથી કંઈક અંગત વાતો કરવી હોય ને તો ઓલાને કે આપણે પછી મળશું, હમણાં આ બે જણા બેઠા છે ને પછી મળશું. સગા ભાઈઓ છે, એક કુકેથી જન્મેલા છે, છતાંય પણ એવી સમજણ ત્યાં રહે છે કે સંબંધ રાખે છે છતાંય નોખા છે. એવું જ પોતાના પત્ની, પોતાના દીકરાઓ, પોતાના સંબંધીઓ સાથે એમ જ રહો, સંબંધ રાખો અને નોખા રહો. આવડે તો છે જ, ઓલા હારે દ્વેષથી શીખી ગયા તો આની સાથે જ્ઞાનથી તો શીખો. ઓલા હારે રાગ અને દ્વેષથી થયું ને, ઓલામાં હેત થયું અને ઓલા હારે દ્વેષ થયો, એટલે ઉપર ઉપરથી જગતને સારું દેખાડવા બધું રાખીએ, પણ અંદરથી તો ખબર હોય કે મારો ચોથા નંબરનો ભાઈ એની હારે જ સંબંધ, બાકી બે હારે અમારે ઓછું બને. આવું ગૃહસ્થ આશ્રમમાં તો ઘેર ઘેર હોય, ભાઈઓનું, બહેનોનું, મા બાપનું બધું ઢગલા બંધ હોય, કેટલુંક સાહિત્ય હોય. તો એની પ્રેક્ટિસ જીવને કેવી થઈ ગઈ? તો એવું વિચારે કે હું આત્મા છું, આ તો ખરેખર હાવ આમ હાવ ખોટું જ છે, હમણાં મૂકીને જતો રહીશ, કોણ મારી પાછળ આવવાનું છે, કોણે મારી પાછળ હાટા જલેબી નહીં ખાવાનો નિયમ લીધા? તમે નહીં હો તો અમે આટલું નહીં ખાઈએ ને આટલું નહીં ફરીએ એવું એક છે? લાડવા કરીને 13 માંથી ખાઈ લે બાપા, એને શું આપણે આપણે આ ચોખા ઘીના ખાય, આપણા જ નામના શ્રાદ્ધને દી હારું સારું બનાવીને ખાય. લો અમારા દાદા 13ને દી ધામમાં ગયા, 13ને દી દૂધ પાકને, હવે દાદો ફરી ખાવાય ના આવતો હોય, એ જ ખાય. એવું છે, આ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. કેમ છે, શા માટે નહીં માનવાના? મહારાજ કે આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂર્વે ધરીને આવ્યો છે. હમણાં અંત્યના 39મા શું કીધું? અનેક પ્રકારની યોનિઓને પામ્યો છે. આ જીવ 84 લાખ જાતના દેહને પૂર્વે ધરીને આવ્યો છે, અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે, જગતમાં કેટલી સ્ત્રીઓ છે? 18 છે ને, તે સર્વેને પેટ જન્મ લીધા છે. એક પણ સ્ત્રી આ જગતની એવી બાકી નથી કે જેને પેટ અને જન્મ ના લીધો હોય. કૌશિલ ભગત બચી ગયા ખરેખર. હા, અને જગતમાં જેટલી કૂતરીઓ, વાહ, જેટલી મીનળીઓ, જેટલી બિલાડીઓ, જેટલી વાનરીઓ, વાંદરીઓ, એ આદિક જે જે 84માં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર, એક વખત નહીં, કેટલીક વાર જન્મ ધર્યા છે. અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે
તેમાં કઈ એને સ્ત્રી નથી કરી. જેને કુખે જન્મ લીધો તો એ જ સ્ત્રીને કોઈ જન્મમાં પોતાની પત્ની કરી છે, કોને પોતાની સ્ત્રી નથી કરી. સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે, બધી સ્ત્રીઓના કુખે જન્મ્યો એટલે માં કરી, બધી સ્ત્રીઓના રે પરણ્યો એટલે પત્ની કરી. તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને, પાછો આવે સાંભળો, પુરુષમાંથી કન્વર્ટ થયો, આમાં ગયો સ્ત્રીમાં, કારણ કે આત્મા તો સ્ત્રી નથી અને પુરુષ પણ નથી, ખાલી શરીરનું ખોરિયું બદલાય છે. આત્મા સ્ત્રીના શરીરમાં જાય એટલે સ્ત્રી થઈ ગયો, પુરુષના શરીરમાં હોય ત્યારે પુરુષ થઈ ગયો. ખરેખર આત્મા તો આત્મા જ છે. હવે જેટલી જે એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે એ સર્વેને પોતાના ધણી કર્યા છે. હવે વિચારો, સર્વેને પોતાના ધણી કર્યા, સર્વેને પોતાની સ્ત્રીઓ કરી, સર્વેની કુખે જન્મ લીધો, એવા એટલા માટે જે મેં 84 લાખ જાતના સખપણને હમણાં માનતા નથી, માનીએ છે? 84 લાખ જાતનું સખપણ આગળ થયું, આપણી આગલા જન્મની માં કૂતરી રૂપે અહીં અમેરિકામાં રખડતી હોય, બિલાડી રૂપે બહાર ફરતી હોય, રેકોન રૂપે બાપ રખડતો હોય, અને હામો મળી ગયો હોય ગયા જન્મનો, ઘરમાં હંગરીને રાખીએ કે મારો બાપ છે, મારો દીકરો છે, મારી પત્ની છે ગયા જન્મની, બિલાડી થઈને ફરે જ બિચારી કેટલી દુઃખી છે. રાખે? કોઈ રાખે નહીં. એ 84 લાખ જાતના સખપણને હમણાં માનતા નથી અને 84 લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી. આપણને કોઈ બળદ જેવા કે સારું લાગે છે? બિલકુલ. તો બળદ તો થયાતા જ, એને હું ખોટું કીધું? હો જન્મ પહેલાંની વાત કરી છે, બળદ જેવો છે, એમાં હું બળદ જ છું ભાઈ, બળદ જ છું. કહો, એક જણે ડિગ્રી લખીને મોકલી કે ગધેડો, બળદ, આવી બધી ડિગ્રી લખીને મોકલી, બોલો. તો અમે કીધું ભાઈ આ બરાબર જ ડિગ્રી છે તમારી, કારણ કે કોક જન્મ તો ભગવાને ધરાયો હશે, એવો એની દૃષ્ટિ હો 200 જન્મ પહેલાં પહોંચીશ, આ જન્મની નથી, એટલે એને એ જ જોયું, એટલે તમને ગધેડા કીધા, શું ખોટું કીધું? પણ જીવથી ખમાય છે? નથી ખમાતું. કારણ શું? એ દેહ ખોટો કરી નાખ્યો. તો એ દેહ ખોટો થઈ ગયો તો આ ખોટો જ છે, આ ખોટો થવાનો જ છે, ભલે આજ આપણે ગમે તે તાકાતવાળા દેખાય, આ ખોટો જ છે, દેહના સંબંધી ખોટા જ છે. અને 84 લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. શા માટે? તો કે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં તો આ દેહનો સંબંધ પણ નહીં જ રહે. આગલાનો સંબંધ નથી રહ્યો, આનો કેમ રહેશે? બહુ સરસ એક કથા છે. આત્માને સિદ્ધ, આત્માને સેટ થાય ને એવી છે. મહારાજ એકવાર કારિયાણીમાં બિરાજમાન હતા, કારિયાણી ગામમાં, અને ત્યાં મહારાજે એવી વાત કરી. મહારાજ તો આવી જ વાતો કરતા, જો ભગવાનના ભગવાનના સાધુ આવી જ વાતો કરે, જગતમાંથી પ્રીતિ તોડવાની જ વાતો કરે, જગતમાં પ્રીતિ કરવાની વાતો ભગવાનના સાધુ શા માટે કરે? તો જગત આખા ના આવડે છે, લોકોને લાગે કે આ સાધુ હારા જ્યાં ઉઠે ત્યાં ભગવાન 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 ભગવાન, તો અમારે કંઈ કરવાનું હશે કે નહીં? ભાઈ તમે એટલું બધું અમે નહીં કહીએ તોય કરવાના, અમે આટલું કહીએ તોય કરવાનું ક્યાં છોડો? અમે જો હાવ ના કહીએ ને, અમે એક હાથ ઊંચી વાતો કરીએ ને ત્યારે માંડ જીવ એક એક ટેરું ઊંચો થાય. હવે જો હાવ ઢીલું મૂકી દઈએ, ઓહો તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરો, જ્યાં જવું હોય ત્યાં જાઓ, જે જોવું હોય જો, ઓહો બધું સાચું છે, દેહના સંબંધો બધા સાચા છે, પત્ની પતિ હેત કરો, પત્ની પતિ બધામાં એકબીજામાં હેત કરો, એકાબીજામાં પરોવે જાઓ, એકાબીજામાં મસ્ત થઈ જાઓ, હા એ ઉપદેશ દેવાનો છે? એ તો છે જ, ભગવાનની ચડાયેલી કળ છે, કોઈને કરવું ના પડે. દેહ અને દેહના સંબંધીમાં પ્રીતિ ભગવાન કે અમે જે દિવસનું જગત રચ્યું તેની કળ ચડાઈ મૂકી છે. સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં હેત થાય, કોઈને શીખવાડવું નથી પડતું, કોઈને શીખવાડવું ના પડે. એક નાનો છોકરો હોય ને, ઓલો મોક્ષ છે ને, એટલાને એ નાનો છે ને એટલો, તોય જો એને એવું કહું ને કે તારા પપ્પાને મારે અહીં રાખી લેવાના છે, હવે ઘેર નથી આવવાના, કૂદા કૂદ કરે, હવે એને જ્ઞાન છે? એને જ્ઞાન કશું એવું છે કે સ્વામી શું મને કહે છે, છતાંય એને જ્ઞાન છે, એને એટલી ખબર છે કે મારા બાપથી મારે છૂટું ના થવાય, મારા બાપને મારાથી છૂટો ના કરાય. ચિરાયુ ભગતનો ઓલો નાનો જય છે, એને કહું કે તું થઈ જા સાધુ, એ કે ના, તો હું કહું તારા પપ્પાને કરી દઉં છું, એના પપ્પા સામે જ બેઠા હોય, ના તો કોને કરું?
તો કોકનો છોકરો બતાવે મને કે કોકનો કોક બાપ બતાવે કે આ દાદાને કરો, પણ એ છોકરાને એટલું જ્ઞાન છે કે મારા બાપને છૂટો ના કરે ને, બાપ બાપને સમજણ છે, પણ છોકરાને એટલા છોકરાને જ્ઞાન ક્યાંથી આવ્યું બાપને છૂટો ના કરે? એ માયાનું જ્ઞાન છે. જીવ જન્મે તે દિનું હોય એની માટે મહેનત ના કરવી પડે, મહેનત તો માયાને ખોટી કરવા માટે કરવી પડે. ઓલું જ્ઞાન તો આપવાનું જ નથી, એ તો છે જન્મો જન્મથી જીવને. મારા સભામાં બેઠા હતા અને વાત કરી પોતાના પૂર્વજન્મના માવતર હોય, મહારાજે પોતે વાત કરી પોતાના પૂર્વજન્મના માવતર, માવતર એટલે માતા પિતા, માવતર હોય અને ક્યાંક માગી ખાતા હોય તે અહીંયા આવીને ઊભા રહે તો પણ આપણને દયા આવે નહીં? આવે. ચાર રસ્તે હોમલેસ વ્યક્તિઓ ઊભા હોય છે, આપણા પૂર્વના માવતર હોય, સંકલ્પે થાય. હે, ઇન્ડિયાની અંદર ચાર રસ્તે તો ઢગલા બંધ ઊભા હોય, પેલી ટ્રાફિક લાઇટ હોય ત્યાં આમ 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 કાચ ઠપકારતા હોય અને કેટલાય માણસો મોઢું બગાડે, કેટલું મોઢું બગાડે, પણ ગયા જન્મના તારા માવતર છે. મહારાજ પોતે દ્રષ્ટાંત દે છે આ, દયા આવે નહીં. કેમ કે તેની આપણને મમતા નથી, એનું આપણને શું નથી? મમતા નથી. પછી વિક્રમસિંહ ખાચર બોલ્યા ત્યાં, એ સભામાં વિક્રમસિંહ ખાચર કરીને હરિભગત બેઠા હતા, એ બોલ્યા, મહારાજ હું પૂર્વજન્મમાં કોણ હતો? લોકો હું પૂર્વજન્મમાં કોણ હતો? ત્યારે મહારાજ કહે, તમે પૂર્વજન્મમાં ખંભાતના સુથાર હતા અને તમારું નામ નારણ હતું અને તમારા બાપનું નામ હીરો હતું અને તમારી માનું નામ પૂંજી છે. બધામાં હતું કીધું અને તમારી માનું નામ પૂંજી છે, એટલે પૂંજી હજુ છે. તમે મરી ગયા પછી તમારી માં રોઈ રોઈને આંધળી થઈ છે. તમે મર્યા એટલે માં કે મારો એકનો એક દીકરો મરી ગયો, મારો વાલો, મારો મુન્નો. આ મમતા. અચરજ માયા તુમારી અહો પ્રભુ, અચરજ માયા તુમારી, બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે સકલ નર નારી, યોગ કરંતે યોગી મોહે. લો, આ બધાય મોહી જાય એવા છે. કોણ ના મોહે? આમ અહમ અને મમત્વરૂપી માયામાં કોણ ના લોભાય? કથા વાર્તા સાંભળે, ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરે, સાચા ભાવથી સાધુનો સમાગમ કરે, આત્માના કલ્યાણ અર્થે જ સાધુ પાસે જાય, મોક્ષ માટે જ સાધુ પાસે જાય અને વાત સાંભળે ને, તો પછી ભગવાનની કૃપા થાય. જીશ પર કિરપા હોય તુમારી, સોજન ઉતરે પારી. કોણ ઉતરે? જેની પર તમારી કૃપા થાય. પણ કૃપા કોની ઉપર થાય? કે જે સાચા ભાવથી મંડ્યો હોય એની ઉપર થાય, નહીં તો જાજા ભાગનો સત્સંગ હાઈ હેલો મજા, એના સ્વભાવનું પોષણ થાય તો સત્સંગ રહે. જો એના સ્વભાવને ઘસારો આવે એવી વાત થાય અથવા એના સ્વભાવને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ થાય, ધક્કો લગાડે, તો તરત સત્સંગ ચૂથાઈ જાય. કારણ કે કથા વાર્તાને જીવમાં દ્રઢ નથી કરી. જો કથા વાર્તાને જીવમાં દ્રઢ કરી હોય તો તો સત્સંગને માટે મરી મટે, એને કોઈ દી ધક્કો ના લાગે. મહારાજ કહે, તમારી માનું નામ પૂજી છે, તમે મરી ગયા પછી તમારી માં રોઈ રોઈને આંધળી થઈ ગઈ, તમારી હવેલી વાનિયાને ત્યાં ઘરાને મેલી છે, ગીરવે મૂકી છે અને તમારી ડોશીને એક છાપરું કરી આપ્યું છે, તેમાં રહે છે. પછી વિક્રમસિંહ ખાચર કે, મને કંઈક નિશાની મળવી જોઈએ તો આ પડે. આ જીવ તો જો ભગવાન વાતો કરે સામે, આટલું ભગવાન કહે છે તો હજુ નિશાની જોઈએ છે ને, નિશાની આપો તો આ પડે. હવે ભગવાનની વાત જો આવી સાચી ના મનાતી હોય તો આજ આપણી ક્યાંથી મનાય? તમે ગમે એટલા ભોંગડા કહો કે આ દેહ ને દેહના સંબંધી ખોટા છે, તમે આત્મા છો, આત્મા છો, આત્મા છો, કેમ મનાય? કેટલાને મનાય છે? ગોપાળન સ્વામી કે, આટ આટલી વાતો કરીએ તો કોઈને ચટકી ચડતી નથી. બહુ અઘરી છે ચટકી, બહુ વિચારને પામ્યો હોય એને ચડે છે, બીજાને ચડતી નથી. પછી વિક્રમસિંહ ખાચર કે, મને કંઈક નિશાની મળવી જોઈએ તો હા પડે. ત્યારે મહારાજ કે, તમારી હવેલીના ઓરડામાં ત્રીજો પાટડો છે, જે હવેલી ગીરવે મૂકી છે ને,
એમાં ત્રીજો પાટડો છે તેમાં 500 રૂપિયાની વાંસળી તમારે બાપે ત્યાં મૂકેલી છે અને ત્યાં ડગરી મારેલી છે, તે દિવસે દીવો લઈને જોશો તો જણાશે. પછી વિક્રમસિંહ ખાચર એક માણસને સાથે લઈને ખંભાત ગયા. વિક્રમસિંહ ખાચર ક્યાં ગામના હતા? કારિયાની ગામના. અને ખંભાતની અંદર એનો આગલો જન્મ હતો. એ ખંભાતની અંદર ગયા, ત્યાં શેઠનું ઘર પૂછીને એને ઘેર ઉતર્યા. ઓલા શેઠનું એ તો ઓળખતા નહોતા, પણ શેઠનું ઘર પૂછીને એને ઘેર ઉતર્યા. પછી એના છોકરાના હાથમાં 5 રૂપિયા આપ્યા, કારણ કે ઓલો અજાણો માણસ છે. અમારી પાસે 1000 હોય અને બહેનોની સભામાં બેન આવ્યા હોય, આ બાજુ પુરુષ હોય ને એનો નાનો છોકરો હોય, અમારે તૈનેવને રાજી કરવા હોય તાર કોને પહેરાવવો પડે? પ્રસાદનું પેકેટ છોકરાને આપી દઈએ એટલે બાપે રાજી, માએ રાજી, બધાય રાજી. છોકરાને આર પહેરાવી દઈએ એટલે ઓલા બે રાજી થઈ જ જાય, એવું છે. પણ ઓલા બાપને એકલાને પહેરાય કે નાના છોકરા બાજુ સ્વામીએ ના જોયું, અને એને એકલાને કહેતા કે ઘરવાળાએ આવ્યા હતા તો એનું તો કંઈ બોલ્યા નહીં ને એનું તો કંઈ કીધું નહીં, એ પાછી ઉપાધિનો પાર નહીં. એટલે અમે બને ત્યાં સુધી કોઈના છોકરા ને તો છોકરાને જ વખાણ કરી લઈએ, છોકરાને જ આર પહેરાય, છોકરાને બોલે એટલે મા બાપને દાદાને બાને બધાય રાજી, કોઈ કુરાજી નહીં. ભીખુ દાદા બધા રાજી થઈ જાય ને, બધા રાજી થઈ જાય. તીરથને કરું ઘનશ્યામભાઈ તમે રાજી ના થઈ જાઓ? થઈ જ જાઓ ને. 5 રૂપિયા આપ્યા પછી શેઠે કેમ તમે રાજી થાવ તીરથને આપું તો? પછી શેઠે સારી રીતે આસના વાસના કરીને જમાડે, એટલે જ મેં તમને અચાનક પૂછ્યું, કથા હાલતી હતી ને એટલે પૂછ્યું કે દંડો કેટલો છૂટો રહેશે. પછી શેઠે સારી રીતે આસના વાસના કરીને જમાડ્યા, શેઠે જમાડ્યા. કારણ કે 5 રૂપિયા દીકરાને દીધા એ શેઠનેથી સાવ લુખ્ખા નથી, માણસ તો સારો લાગે છે. અજાનો માણસ આવી રીતે ભાવનાથી 5 રૂપિયા દે એટલે. પછી રાત્રિએ સૌ ભેળા બેસીને વાતો ચિતો કરવા લાગ્યા, વાતો કરવા લાગ્યા. ત્યારે વિક્રમસિંહ ખાચર બોલ્યા, આ હવેલી કોની છે? એને તો પેલું ઇન્ટરવ્યૂ લેવાનું છે ને મહારાજનું. ત્યારે શેઠ કે એક સુથાર હતા એની છે, પણ એ મરી ગયો. ત્યારે વિક્રમસિંહ ખાચર કે આ ડોશી કોણ છે? શેઠ કે એ સુતારની ઘરવાળી છે, અને અમારે જમતા જે કાંઈ એઠું વધે તેને જમવા આપીએ છીએ. બોલો, આ ખાચર દરબાર છે, હવે એની આગલા જન્મની માં એઠવાળો ખાય છે. ત્યારે વિક્રમસિંહ ખાચર કે એને દીકરો નહોતો? ત્યારે શેઠ કે દીકરો તો હતો પણ તે મરી ગયો. પછી આવું જો ખરેખર આપણા જીવનમાં એક એક પ્રસંગ જો આગલો મહારાજ બતાવી દે ને, વાહ, કોઈને કહેવું ના પડે આ જગત ખોટું છે, કોઈને ના કહેવું પડે, વૈરાગ થઈ જાય ને બધાને, વૈરાગ થઈ જાય. હરેશભાઈ વધારે દુઃખી થાય, વૈરાગ ના થાય. ઓગલા આગલા જન્મની માન બેન ને પત્ની બધી જ યાદ આવે, હવે બધું જ બતાવે કે આ માં, હવે એ માં પછી ઓળખાણ કરાવે, ઓલી તારી બેન, આ તારો ભાઈ, આ તારી કાકી, આ તારો કાકો, હવે એકમાંથી તો ઊંચો આવતો નથી. આ જન્મનું છે એના દુઃખમાંથી તો ઊંચો નથી આવતો, બીજા જન્મનું ચક્કર વળગે થાય હું. ઓલાની પાછળ આવે એનો ઇન્સ્યોરન્સ ચાલુ કરે, એની સેવા ને એની ચિંતા ને કેટલું બધું ચાલુ થાય. એટલે ભગવાન આમ તો બધું બેલેન્સ બરાબર કરે છે, આપણે જન્મીએ ત્યારે આગલું બધું ડિલીટ કરે છે ને, એ ભગવાનની દયા છે, દયા છે. હરજી ઠક્કરની માં હતી, એને તો શુભ વાસના હતી કે મારે મહારાજને થાળ કરીને જમાડવો છે. આવી એટલી શુભ વાસના, શુભ વાસના પણ જન્મ ધરાવે. મેં તમને આગળ કીધું હતું લોઢાની ને સોનાની, તો બાપા કે મને ઘેરથી કીધું કે સ્વામી પાસેથી સોનાના હાંકડનો ટુકડો લઈ આવજો, અને અમારી હોનાની હાંકડ અહીંયા આવે તો જ મળે, ન્યા ના મળે, ને તો લોઢાની જ છે કાઠ ચડે એવી. બાપા જાય તો પાછી લોઢાની થઈ જાય ન્યા, એ એવી જાદુઈ હાંકડ છે કે અહીં રહો તો સોનાની, આ મંદિરનો દરવાજો છોડીને તમે બહાર જાઓ એટલે લોઢાની થઈ જાય. આશ્રમ અમારો છે, અમારા આશ્રમમાં હોનાની, પણ અમારે બહાર નીકળો તો લોઢાની થઈ જાય. એટલે શુભ વાસના રહેલી ડોશીન અને મરી, ધામમાં તો ના ગયા, કારણ કે શુભવાસના એટલે મહારાજ કે મારે એના હાથનો થાળ જમવો તો પડે જ ને. પછી એને જન્મ ધરાવ્યો ને દાદા ખાચરને ત્યાં એ દરબાર ગઢની અંદર દીકરી કરી નાની. 5 વર્ષની થઈ મહારાજ, એને થાળ કરતાં આવડી ગયો કારણ કે આગલા જન્મની પ્રેક્ટિસ હતી,
આ તીર્થને કંઈ શીખવાડવું પડે? ઢોલકું આમ વગાડ. વેદાંતને શીખવાડવું પડ્યું તું કે ઢોલકું તું આમ ટીપ? ક્યાંથી આવી ગયું એના હાથમાં? આ જન્મનું નથી, પૂર્વજન્મનું છે. કેટલા એવા હોય કે તમારે નાના હોય, આ કેટલા આમ 5-7 વર્ષના ગાયકીની અંદર કેટલા આગળ હોય, અમે રાગ રાગીણીઓનું કેટલું જ્ઞાન હોય, એવા હોય જ ઘણા છોકરાઓ. ક્યાંથી આવ્યું એની પાસે? પૂર્વજન્મનું છે. કેટલાય છોકરાઓ તમે ઓનલાઈન એની ઉપર જાઓ તો કેટલાય બાળકો એવા જન્મે છે કે જે નાની ઉંમરની અંદર, એક નાની દીકરી છે ભાગવતની કથા કરે છે, 8 વર્ષની છોકરી ભાગવતની કથા, શ્રીમદ ભાગવત આખું મોટે, તે આ જન્મે હોય એને પૂર્વજન્મથી કરતા આવ્યા હોય, પૂર્વજન્મને યોગ ભ્રષ્ટ હોય એટલે એવું હોય. હા, ગયા જન્મમાં બહુ તબલા ટીપ્યા હોય ને, ફેર તબલું આવડી જાય. કહો, ભાગશાળી સત્સંગમાં જન્મી જાય, સત્સંગનો યોગ મળી જાય, બસ આટલું જ. એ વિદ્યા હોય, એ કળા ગયા જન્મની અંદર જગતને રાજી કરવામાં વપરાઈ હોય, એ જ કળા આ જન્મની અંદર ભગવાનને સાધુનો યોગ થાય ભગવાન માટે વપરાઈ જાય, બસ ફેર આટલો હોય છે. ઘણાયને એવું હોય, રસોઈ કરતા તે માસ્ટરી હોય, બાળપણથી જ આવડી જાય. આ 5 વર્ષની દીકરી હારામાં હારો થાળ બનાવીને મહારાજને જમાડ્યો, મહારાજ રાજી થયા, તાવ આવ્યો ને ધામમાં ગઈ, તે આખો દરબારગઢ શોકાય માન, આખો દરબારગઢ શોકમાં. અને મહારાજ જે ખીજાયા, મહારાજ જે ખીજાયા, મહારાજ કે તમે અમારી ભેગા આટલા વર્ષથી રહો છો, એક 5 વર્ષની વેચ જેવડી દીકરી મરી ગઈ એમાં તો તમે લોકો હું શોક કરીને બેઠા? તમને ખબર હોવી જોઈએ કે તમે સ્વામિનારાયણ મહારાજ છો. મેં તમને, તમે જાણો છો કે હું અંધકાળે લેવા આવું છું મારા આશ્રિતને, એને અમે ધામમાં લઈ ગયા છે, અને તમને શોક? આટલો બધો શોક, દુઃખ થાય કદાચ, પણ આટલો બધો જાણે અમે છીએ નહીં, સંતો છીએ ને, હાવ આવું ભેંકાર જેવું વાતાવરણ કરી મૂક્યું. મહારાજ વઢ્યા. ભગવાનનો ભક્ત તમારા દેહ અને દેહના સંબંધો છે, લાગણીઓથી બંધાયેલા હોય, બધા પાસે જ્ઞાન પણ ઊંચી કક્ષાનું ન હોય, એને સત્સંગ સંતો અમે સારી રીતે જાણીએ છીએ. દરેક પાસે એક સરખું નોલેજ જ્ઞાન સ્થિતિ ન હોય, કોઈનું ચોક્કસ કોઈ પ્રસંગોપાત આપણને દુઃખ થાય, દુઃખ થાય, ચોક્કસ થાય, મનુષ્યનો સ્વભાવ છે આપણો, થાય. આજે યોગી સ્વામી ધામમાં ગયા તો અમને કેટલું દુઃખ થયું હોય એ ટાઈમે, થાય. પણ આપણે એટલા બધા એની અંદર કોઈ દેહના સંબંધી, પોતા સંત હતા, અમારો કોઈ દેહનો સંબંધ હતો નહીં, આત્માનો સંબંધ, એમાં તો દુઃખ થાય જ. ભગવાનના ભગતને જ્યારે કોઈ દુઃખ આવે, કોઈ ધામમાં જાય, દુઃખ થાય જ. પરંતુ દેહના સંબંધના કારણે દુઃખ થવું અને ભગવાનના ભક્તના નાતે દુઃખ થવું, બેમાં બહુ ફેર છે. ભગવાનના ભક્તના નાતે જે દુઃખ થાય છે મુક્તિનું કારણ છે, દેહના સંબંધના કારણે જે દુઃખ થાય છે બંધનનું કારણ છે. આજે દ્રષ્ટાંત મારે દેવું પડે મુંબઈના ચંદ્રશેખરભાઈ પંડ્યા. આજે તમામ અમેરિકાના ભક્તોને હું ખાસ તમને રિક્વેસ્ટ કરું છું, પ્રાર્થના કરું છું, આ કથા સાંભળવાવાળા, કે ચંદ્રશેખરભાઈના પરિવારમાં 2 ઘટનાઓ ઘટી, તમારા ગ્રહસ્થાશ્રમમાં ડાયરીમાં નોંધી રાખજો. એક ઘટના, પોતાના દીકરાને પરણાવવા માટે જ્યારે કંડારી ગામની દીકરી સાથે જ લગ્ન થયા, ત્યારે પોતાના દીકરાની જાનમાં એક પણ દેહનો સંબંધી નહીં. માં બાપ, દીકરો, એની બેન, 2 સગી અને બધા જ સત્સંગી, જાનમાં એક પણ દેહનો સંબંધી નહીં. કંડારી ગુરુકુલથી એની જાન નીકળી અને કંડારી ગામમાં પરણ્યો છોકરો, અને એનું બધું જમવાનું બધું ગુરુકુલમાં. અને એ પૂછ્યું કે કેમ ભગત આવું, તો કે મારી દીકરી, મોટી દીકરીના લગ્ન થયા ત્યારે જેટલા સંબંધીઓ છે બધાને બોલાવી લીધા હતા, દેહના સંબંધીઓ જેટલા છે બધાને બોલાવ્યા હતા, અને આમાં મારે કોઈ સંબંધીની જરૂર નહોતી. એક વખત જમાડવા હતા, જમાડી દીધા ને બોલાવી લીધા, હવે બીજા ખર્ચા કરવાની જરૂર નથી, એટલો હું સત્સંગને અર્થે વાપરું એ મારી માટે સાર્થક છે. એક આ પ્રસંગ, દાદા ખાચરની જાનમાં જેમ સાધુને હરિભગત સિવાય કોઈ નહોતા ને, એમ એ નકુલ એની જાનમાં એક પણ દેહનો સંબંધી નહીં. ગજબનું કહેવાય ને આ કળિયુગમાં. આ તો હજુ મારી નજર સામે, હજુ આ 3 વર્ષ પહેલાંની વાત કરું છું, દૂરની વાત નહીં, 3 જ વર્ષ હું ઇન્ડિયા હતો ત્યારની વાત કરું છું. અને બીજો પ્રસંગ, હમણાં મેં વચ્ચે એકવાર કથામાં કીધું કે એક મુંબઈની દીકરીને બહુ મોટો રોગ થયો છે, જે ભારતની અંદર કદાચ પ્રથમ રોગ છે, એવું મેં કથામાં કીધું હતું, નામ નહોતું દીધું. એમની નાની દીકરી 12મા ધોરણની પરીક્ષા બોર્ડની આપવાની તૈયારી હતી, આપી,
અને એની અંદર સારામાં સારા એટલી હોશિયાર છોકરી હતી એ 95% લાવવાવાળી. અંગ્રેજીની અંદર રિપોર્ટો અંગ્રેજીમાં બોલે બધું જ, પણ એને શું મહારાજની ઈચ્છા, અચાનક એને રોગ થયો, રોગમાંથી ધીરે ધીરે એની પરિસ્થિતિ, ઓપરેશન કર્યું, આ તે રોગમાંથી એની સ્થિતિ ગઈ અને મહારાજે એને ધામમાં લીધી. એની જે અંતિમ સંસ્કાર વિધિ હતી એ છોકરીની, બા એ 12મા ધોરણની અંદર ભણતી એ નાની દીકરીની, એ દીકરી એ નાની હતી ને ત્યારથી જ એને ભગવાનને સાધુમાં અતિશય હેત, ભગવાનમાં જ હેત, હોશિયાર છતાંય એ ધામમાં ગઈ. ત્યારે ચંદ્રશેખરભાઈએ એની અંતિમ સંસ્કારની અંદર કોઈ આંખમાંથી આંસુડું નથી પડવા દીધું. સ્વામિનારાયણ ભગવાનની ધૂન એટલા મસ્ત બનીને મહારાજને જેમ દીકરી વળાવતા હોય ને એમ દીકરીને નવા શણગારો પહેરાવી, અને કે અમે મહારાજને દીકરી વળાવીએ છીએ, અમે મહારાજની સાથે એના લગ્ન કરાવીએ છીએ, આવી રીતે તેનો અંતિમ વિધિ કર્યો. અને 700 હરિભક્તો એની અંતિમ વિધિમાં મુંબઈના, વડોદરાના, પૂનાના, બધાએ આપણા લોયાધામ પરિવારના ભક્તો હતા, તિલક ચાંદલાવાળા એક એક હરિભગત એની અંતિમ વિધિમાં મુંબઈની અંદર. આ ગ્રહસ્થ આત્મારૂપે વર્ત્યા કહેવાય, અને આત્મનિષ્ઠાનું બળ કહેવાય. 12મા ધોરણમાં બનતી છોકરી એટલે 17 વર્ષની છોકરી હોય, 16 કે 17 વર્ષની છોકરી, અને 16 ને 17 વર્ષની છોકરી પોતાની નજરની સામે ધામમાં જાય, અને જેને એમ થાય કે જ્યારે ધામમાં ગઈ એના ધામમાં જવાના આગલે દિવસે એનું ઓપરેશન થઈને બહાર આવી, ત્યારે છોકરીએ સૌથી પહેલાં પોતાના પપ્પાને કીધું, ગુરુજીને ફોન કરો, અમેરિકા સ્પીકર ફોન પર મૂકો, ગુરુજી 15 મિનિટ કથા કરે, હું સાંભળું. એનું જ્યારે ઓપરેશન નહોતું થયું એ પહેલાં પણ એ દીકરીએ કહી રાખ્યું હતું કે મહારાજની જે ઈચ્છા હોય એમ કરે, પપ્પા કોઈ મારી ચિંતા કરતા નહીં, પણ મને તમે જ્યારે સંતોને ટાઈમ મળે ને ત્યારે ફોન કરાવીને સ્પીકર ફોન મૂકજો, એટલે હું કથા સાંભળું બસ, અને મારી આગળ કથા ચાલુ રાખો ગુરુજીની. એને છેલ્લે ગુરુજીની કથા સાંભળી અને ધામમાં ગઈ. તે દિવસે પણ ચંદ્રશેખરભાઈનો ફોન આવ્યો કથા સાંભળવા માટે, ગુરુજી કથા સાંભળાવો, દીકરી તો અત્યારે જ ધામમાં ગઈ છે, હવે કથા સાંભળાવો. આખા પરિવારે કથા સાંભળી, એ ધામમાં ગઈ. એના બીજા જ વીકે ચંદ્રશેખરભાઈ પોતાને ઘેર પરિવાર સભા રાખી, અને પરિવાર સભાની અંદર વચનામૃત વાંચીને કથા કરે, બાપ કથા કરે, જેની દીકરી ધામમાં ગઈ એ જ કથા કરે. અહીંથી સંતોની લાઈવ કથા સાંભળી સ્કાઈપી પર, આપણી છાતી આમ ગજગજ ખીલે કે આ સત્સંગના બગીચાની અંદર આવા ભક્તો આજ છે કે જેને સ્વામિનારાયણ જોઈને રાજી થાય, મહારાજ જોઈને રાજી થાય. અને આત્મનિષ્ઠાનું બળ કહેવાય. આ પ્રસંગને એટલા માટે મેં કીધો કે કોઈને એમ ના થાય કે 200 વર્ષ પહેલાં જ આવા ભક્તો હતા, આજ પણ છે. એજ્યુકેટેડ છે, ભણેલા ગણેલા છે, અભણ અને મૂઢ નથી, પણ જેને સત્સંગને નક્કર રીતે પચાવ્યો હોય, જેને મહારાજને સંપૂર્ણ જાણ્યા હોય, જેને વચનામૃતની વાતોને દ્રઢતાપૂર્વક પાકી કરેલી હોય, એને જ આ વાત પચે. બાકી તો સ્વામી કે ઉલક થઈ જાય. શું થઈ જાય? ઉલક થઈ જાય, ઉલટી થઈ જાય, પથ ના પડે. પણ વાસ્તવિકતા અને સત્ય આ જ છે. સત્સંગ આનું જ નામ છે. કારણ કે આ દેહ છે, આ મૃત્યુ લોક છે, આ નાશવંત લોક છે. આપણને ખબર હોવી જોઈએ આ નાશવંત છે અને મૂકવાનું જ છે. તો જેને મૂકવાનું છે એ જો આપણી નજર સામે નહીં હોય અને આપણને ખબર નહીં હોય, કેટલું મોટું પ્રોબ્લેમ થશે. આપણે આપણા હાથે દુઃખી થઈએ, આટલી વાતો સાંભળીએ, આવી કથા વર્તા સાંભળીએ, મહારાજના વચનો સાંભળીએ. મહારાજ પોતે કે તું 184 ફરીને આવ્યો છે, જેટલી સ્ત્રીઓ છે એને પેટ જન્મ લીધા છે, અને તોય એક કર્તવ્ય ભાવનાથી સંસારમાં ના રહે અને બંધનથી રહે, તો આપણને મૂરખની ઉપમા મળે. પ્રથમનું 20મું 4 ડિગ્રીઓ મહારાજે આપી છે. મૂરખમાં મૂરખ, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, ગેલામાં અતિશય ગેલો, અને નીચમાં અતિશય નીચ. આ 4 ડિગ્રી મળે. આ 4 ડિગ્રી આપણા માટે શ્રીજી મહારાજે પ્રથમના 20માં રાખી. જો મારી આવી સમજણ ન હોય તો હું એવો, તમારી ન હોય તો તમે એવા. અને મહારાજની આપેલી ડિગ્રી છે સર્વગ્રાહી, આપણે બધાને સ્વીકારવી જ પડે, કોઈ આર્ગ્યુમેન્ટ ના હાલે. મારી હોય તો ના સ્વીકારો, તમારી હોય તો હું ના સ્વીકારું, પણ સ્વામિનારાયણની આપેલી છે. આવી સમજણ ના હોય એટલે આ 4 ડિગ્રી આપણને મળે. અડધી હોય તો 2 ડિગ્રી મળે, પા હોય તો 75, જેવી સમજણ હોય એવું મળે. લો, હા, અઘરી વાતો છે પણ આ તો કરવી જ પડે ને, સ્વામિનારાયણ ભગવાને કરી છે, તમારે તો કરવી પડે. અમારે તમારા ઘરમાં એક નિશાની જોવી છે. પછી વિક્રમસિંહ ખાચરે કીધું, ત્યારે શેઠ કે તમે પરદેશી છો, તો તમારે અમારા ઘરની શું નિશાની જોવી છે? તમે પરદેશી છો, હવે 5 રૂપિયાની અંદર રાત તો રાખ્યા, પાછા અમારા ઘરની નિશાની જોવી છે?
ત્યારે વિક્રમસિંહ ખાચરે કહ્યું, અમને એક મોટા પુરુષે નિશાની આપી છે. પછી સુથારને બોલાવીને ઘરમાં દીવો કરીને એક પાટડો જોયો. ત્યાં તો પાટડાની અંદર ડગડી મારેલી દીઠી અને સુથાર પાસે તે ડગડી કઢાવી તેમાંથી 500 રૂપિયા નીકળ્યા. મહારાજની આપેલી નિશાની હાજી પડી ગઈ ને. પછી વિક્રમસિંહ ખાચર 13 રૂપિયા લઈને ડોશી પાસે ગયા. હા, પેલો દાદા ખાચરની વાત કહું, પેલો રોઈ રોઈને મર્યા ને ત્યારે મહારાજ એને કહે, તમે રોવો નહીં, આ તો અરજી ઠક્કરની માં છે, કે થાળ જમાડવા આવી હતી, એમાં શું રોયા કરો છો, કહો. અને ડોશીને પૂછ્યું, ડોશીમાં તમારું નામ શું? ત્યારે ડોશી કે, મારું નામ પૂજી. ત્યારે વિક્રમસિંહ ખાચર કે, તમે કેવા છો? ડોશી કે, અમે સુથાર છીએ. કોણ છે? પણ કોણ છે એની? વિક્રમસિંહ ખાચર કે, તમારો દીકરો બીકરો નથી? એ સાંભળીને ડોશી રોવા માંડી અને કહ્યું, મારે નારણ કરીને નાનો બાળક દીકરો હતો, તે ઓઢ્યા પહેર્યા જેવડો થયો ત્યારે તે મરી ગયો. શું કરું, કે નારણ હતો ખરો મારો, નારણિયો, કપડાં પહેરવાને લાયક થયો, મોટો થયો, મરી ગયો. બોલો, આવું થયું? એનો બાપ પણ મરી ગયો અને હવેલી છે તે વાણિયાન ત્યાં ઘરેને મૂકી છે અને હું અભાગની એકલી રહી છું. એમ કહીને ડોશી રોવા લાગી. તે રોતા રોતા કહેતી જાય, અરે રે નારણ, અરે રે નારણ, અરે રે નારણ, ઓ મારો નારણ. રડવા માંડી. પછી વિક્રમસિંહ ખાચરે ડોશીને છાના રાખ્યા અને કહ્યું, ડોશીમાં રોશો નહીં, આ હું તમારો નારણ છું. કેવી મજા પડે આવી ઘટના ઘટે. રોશોમાં હું તમારો નારણ છું, હું કારિયાની ગામમાં કાઠીને ઘેર જન્મ્યો છું. અત્યારે 2 માવાળો થઈ ગયો, એક સુથારણ, એક કાઠી. એ આ કાઠીને ઘેર જન્મ્યો છું અને 500 રૂપિયા તમને આપું, તે પહોંચે ત્યાં સુધી ખાજો. અને તમારી સેવામાં એક બાઈ રાખી દઉં છું, તે તમારી સેવા કરશે. પછી એક શેઠને ત્યાં તે 500 રૂપિયા વ્યાજે મૂક્યા અને શેઠને કહ્યું, આ ડોશીને સારી રીતે સાચવજો, હવે કારિયાની લઈ જાય તો ઓલા માને, કારિયાની લઈ જાય કે આ મારી માં છે ગયા જન્મની, માને લો, તમે કોકને ઉઠાવો તો અને લઈ જાઓ, તો રાખે તો કહેજો, હગીર નથી રાખતા, એને ક્યાંથી રાખે. એવી રીતે તે ડોશીને ભલામણ કરીને પોતે કારિયાની આવ્યા અને મહારાજને તમામ વાત કરી દેખાડી. જે મહારાજ આ વાત બરાબર મળી રહી. પછી મહારાજને કે, મહારાજ તમે કીધું એ સાચું, માટે આત્મનિષ્ઠાનું બળ રાખવું. હજુ બહુ સરસ 2 કથાઓ છે. આત્મનિષ્ઠાનું બળ ના હોય તો કેવું થાય એ કાલે કહીશ. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.